વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રવાહીનો એક ભૌતિક ગુણધર્મ સ્નિગ્ધતા એના વિશે માહિતી મેળવીશું. સ્નિગ્ધતા એટલે શું? ખાસ કરીને જ્યારે પ્રવાહીનું વહન થતું હોય ત્યારે સામાન્ય રીતે એમાં સ્તરીય વહન જોવા મળતું હોય છે. સ્તરીય વહન એટલે શું? કે પ્રવાહી જે સપાટીમાં વહન પામતું હોય, સૌથી નીચેનું સ્તર, એના ઉપર બીજું સ્તર આમ ખસતું હોય, એના ઉપર પાછું ત્રીજું સ્તર ખસતું હોય, આમ સ્તરીય વહન દ્વારા પ્રવાહીનું વહન જોવા મળે છે. જેમાં સૌથી નીચેનું સ્તર હોય, સૌથી નીચેનું સ્તર એ જે તે સપાટી સાથે ચોટેલું રહેલું હોય છે, સ્થિર રહેલું કહી શકાય બીજી ભાષામાં, એના ઉપરનું સ્તર વહન પામતું હોય છે, એનાથી ઉપરનું સ્તર પણ વહન પામતું હોય છે. જેમ જેમ નીચેનું જે સ્તર છે, સ્થિર સ્તર, તેથી આપણે અંતર વધતું જાય તેમ તેમ આ વહનનો વેગ વધતો જોવા મળે છે. માટે એમ કહી શકાય કે સૌથી નીચેનું સ્તર કેવું હતું? સ્થિર હતું. તો સ્થિર સ્તરથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ વેગમાં જે પ્રવણતા જોવા મળી એને એક પ્રકારે આપણે પટલીય પ્રવાહ એવું કહી શકીશું. પટલીય પ્રવાહ. પ્રશ્ન પાછો એ થયો કે સ્નિગ્ધતા કોને કહીશું? સ્નિગ્ધતા એટલે શું? તો પ્રવાહી જ્યારે વહન પામતું હોય ત્યારે તેના બે સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણ હોય છે. એક સ્તરના નીચેનું સ્તર પણ જે તે પ્રવાહીના અણુઓ જ હશે, ઉપરના સ્તરમાં પણ પ્રવાહીના અણુઓ હશે. હવે અણુ અણુ વચ્ચેનું આકર્ષણ બળ, જેને આંતરિક આકર્ષણ બળ કહી શકાય, આ આકર્ષણ બળ જેટલું પ્રબળ હોય એટલું નીચેના સ્તર ઉપર બીજું સ્તર સરળતાથી સરકી ન શકે, એટલે કે એ સ્તરને અવરોધ લાગે. કોનો અવરોધ લાગ્યો? બંને અણુઓ વચ્ચેનો આકર્ષણ, જેને આપણે આંતરાણ્વીય આકર્ષણ કહીએ છીએ. જેમ આંતરાણ્વીય આકર્ષણ વધુ હોય તેમ એક સ્તર ઉપર બીજું સ્તર સરળતાથી સરકી શકતું નથી. બીજી ભાષામાં એમ પણ કહી શકાય કે બે સ્તરો વચ્ચે અવરોધ વધારે છે, ઘર્ષણનો અવરોધ વધારે છે. આ જે ઘર્ષણનો અવરોધ છે ને, એનું માપન જેમાં કરીએ છીએ એનું નામ જ સ્નિગ્ધતા. માટે વ્યાખ્યાયિત કરવું તેમ કરી શકાય, પ્રવાહીના સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણને લીધે ઉત્પન્ન થતા અવરોધના માપનને સ્નિગ્ધતા કહે છે. બે સ્તરો વચ્ચેનું જે આંતરિક ઘર્ષણ થયું એ ઘર્ષણનું માપન, એનું નામ સ્નિગ્ધતા કહી શકાય, એને સ્નિગ્ધતા કહેવાય. મિત્રો, અહીંયા તમે સમજો છો કે અવરોધ કેમ ઉત્પન્ન થયો? તો બે સ્તરોના જે અણુઓ હતા, અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ, તો જે કોઈ પ્રવાહીના અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ, એ પછી હાઇડ્રોજન બંધને કારણે હોય, વાંડરવાલ્સ બંધને કારણે હોય, જે કોઈ બંધને કારણે આકર્ષણ હોય, એ આકર્ષણ જેટલું પ્રબળ એટલો અવરોધ વધુ, અને એટલો અવરોધ વધુ તો એની સ્નિગ્ધતા વધુ એમ કહી શકાય. અને એ વહનના કારણે જે પ્રવાહમાં જે નીચેનું સ્તર હતું, સ્થિર સ્તર, તેથી જેમ જેમ ઉપર જઈએ અંતર વધતું ગયું તેમ તેમ વેગ વધતો ગયો, અને આ જે વેગમાં પ્રવણતા જોવા મળી એને સામાન્ય રીતે વધારો કહી શકાય, એ પ્રવણતા જોવા મળી એનું નામ જ આપણે અહીંયા પટલીય પ્રવાહ એવું નામ પાડ્યું. માટે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે કે આ સ્થિર સ્તર હોય એના ઉપરનું સ્તર, એના ઉપરનું, જેમ જેમ ઉપર જતા જઈશું તેમ તેમ સ્તરનો વેગ વધતો જશે, એના કારણે પટલીય પ્રવાહનું સર્જન થયું. તો એટલે કહી શકીએ, જો સ્થિર સ્તરથી જેમ અંતર વધે તે સ્તરનો વેગ વધે, અને આમ એક સ્તરથી બીજા સ્તરમાં વેગમાં જે પ્રવણતા જોવા મળી એને જ પટલીય પ્રવાહ કહે છે. તો આ પટલીય પ્રવાહ વિશે આપણે માહિતગાર થયા. હવે તમે એવું વિચારી શકો કે કોઈ એક સ્તર હોય, જુદા જુદા સ્તરો છે, એ પૈકીનું કોઈ એક સ્તર વિચારો, સૌથી નીચેના સ્તરની વાત નથી કરતો, જુદા જુદા સ્તરોનું વહન થતું હોય એ પૈકીનું કોઈ એક સ્તર વિચારશો, તો એ સ્તરની ઉપરનું સ્તર હશે એનો વેગ વધુ હશે, અને એ સ્તરની નીચેનાનો વેગ કેવો હશે? ઓછો હશે. માટે એમ કહી શકું કે વચ્ચેનું સ્તર છે એનો વેગ જો હું યુ જેટલો સ્વીકારી લઉં, વચ્ચેનાનો વેગ યુ જેટલો છે, તો એના ઉપરનામાં કંઈક ડીયુ જેટલો વેગમાં વધારો થયો હશે, તો નીચેનામાં ડીયુ જેટલો ઘટાડો હશે. માટે જો વેગની અર્થમાં આપણે સમજવા માંગીએ તો આ સ્તરનો વેગ યુ હોય, તેના ઉપરના સ્તરનો વેગ થોડો વધારે યુ પ્લસ ડીયુ, અને નીચેના સ્તરનો વેગ ઓછો યુ માઇનસ ડીયુ લઈ શકાય. અને આ જે સ્તર છે એની સંપર્ક સપાટી, જે બંને સ્તરો એકબીજા સાથે સંપર્કમાં રહેલા છે, એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જો આપણે એ છે એમ કહીએ, તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એ આપણે સ્વીકાર્યું, અને બંને સ્તરો વચ્ચેનું જે અંતર છે એ અંતરને ડીઝેડ તરીકે દર્શાવી શકાય. એક સ્તર ઉપર બીજું સ્તર, બીજા ઉપર ત્રીજું, પણ બે સ્તરો વચ્ચેનું અંતર
ડીઝેલ તરીકે તમે દર્શાવી શકો. એટલે શું થયું, બે સ્તરો વચ્ચેનું અંતર ડીઝેલ અને વેગમાં થતો ફેરફાર ડીયુ જેટલો. એ ઉપર જાય તો વધારો થાય, નીચે જાય તો ઘટાડો થાય. એટલે વેગનો જે ફેરફાર થયો એ વેગનો ફેરફાર ડીયુ જેટલો આપણને જોવા મળ્યો. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને જે ઘર્ષણ બળ આપણને અનુભવાયું એના આધારે આપણે કહી શકીએ કે એક સ્તર ઉપર બીજા સ્તરનો જો વેગ ચાલુ રાખવો હોય, વેગ સતત, કારણ કે બંને વચ્ચે ઘર્ષણ છે, સ્નિગ્ધતા છે, બંને વચ્ચે ઘર્ષણ છે, ઘર્ષણનો સામનો કરીને પણ જો એ પ્રવાહનું વહન થતું હોય તો એને બળ જરૂરી પડે. માટે કહી શકાય કે સ્તરોના પ્રવાહને જાળવી રાખવા માટે બળ જરૂરી છે. એક સ્તર ઉપર બીજું સ્તર જ્યારે વહન પામતું હોય તે વહન જળવાઈ રહે, કારણ કે ઘર્ષણ તો છે સ્નિગ્ધતાને કારણે, છતાં પ્રવાહ ચાલુ છે. તો એ પ્રવાહ જળવી રાખવા માટે જે બળ જરૂરી છે એ બળ કોના ઉપર આધાર રાખે છે, તો એ બળનો આધાર બંનેની જે સંપર્ક સપાટી છે એના ક્ષેત્રફળ, જેને આપણે એ વડે દર્શાવ્યું છે, એના ઉપર આધાર રાખે છે. અને બીજું વેગ પ્રવણતા, જેને આપણે ડીયુ ઓપન ડીઝેડ કહીશું, એના ઉપર આધાર રાખે છે. ફરીથી વેગ પ્રવણતા, ડીયુ ઓપન ડીઝેડ. ડીયુ શું હતો, બે સ્તરો વચ્ચેનો વેગનો ફેરફાર છે. ડીઝેડ બે સ્તરો વચ્ચેનું અંતર છે, જેને આપણે ડીયુ ઓપન ડીઝેડને વેગ પ્રવણતા એવું કહી શકીએ. માટે હું લખી શકું એફ ચલે છે એ ઇન્ટુ ડીયુ ઓપન ડીઝેડ, બંનેના ગુણન ફળજી. હવે આ ચલન કાઢી નાખીએ તો સપ્રમાણતાનો અચળાંક મૂકવો પડે, જે ઈટા આપણે મૂકેલો છે. ઈટા એ અહીંયા સપ્રમાણતાનો અચળાંક છે, જેને વાસ્તવમાં સ્નિગ્ધતા ગુણાંક પણ કહે છે, કારણ કે અહીંયા જે બળ ઉત્પન્ન થયું એ સ્નિગ્ધતા બળ સાથે સંલગ્ન છે. માટે આને સ્નિગ્ધતા ગુણાંક એવું કહી શકીએ. તો આ એન નથી, ઈટા છે, ઈટા શબ્દ બરાબર. આલ્ફા બીટા ગામા ઈટા થીટા ટાઓ ડેલ્ટા ઓમેગા, જેમ ગ્રીક ભાષાનો આલ્ફાબેટ્સ છે, જેમ આપણે એબીસીડી બોલીએ છીએ એમ ગ્રીક ભાષાની એબીસીડીમાં આવશે. આલ્ફા બીટા ગામા ઈટા થીટા ટાઓ ડેલ્ટા ઓમેગા લેમડા, એ પ્રકૃતિનો આ ઈટા એ દર્શાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઈટાને સ્નિગ્ધતા ગુણાંક કહીશું. પાછો પ્રશ્ન થાય, સ્નિગ્ધતા ગુણાંકની જો વેલ્યુ આપણે નક્કી કરવી હોય તો આપણે કહી શકીએ કે સ્નિગ્ધતા ગુણાંકને વ્યાખ્યાયિત કરવો હોય તો આ બંનેની કિંમત એક બનાવી દઈએ. તો ડીયુ ઓપન ડીઝેડ શું છે, વેગ પ્રવણતા છે. તો વેગ પ્રવણતા એક લેવામાં આવે અને જે બંનેની સંપર્ક સપાટી આગળનું એકમ ક્ષેત્રફળ આપણે સ્વીકારી લઈએ, ક્ષેત્રફળ જે એકમ ક્ષેત્રફળ છે, કોઈ પણ એકમ ક્ષેત્રફળ, અને એકમ ક્ષેત્રફળ લેવામાં આવે તો મતલબ બંનેની કિંમત એક થાય. તો જે બળ લાગે છે એ જ બળ સ્નિગ્ધતાનો ગુણાંક બની જાય. માટે એમ કહી શકાય કે આનું મૂલ્ય એક રાખીએ અને સંપર્ક સપાટી જે છે તેનું એકમ ક્ષેત્રફળ જો લેવામાં આવે તો લાગતું બળ જે છે એ જ સ્નિગ્ધતા ગુણાંક બને છે. માટે એફ બરાબર ઈટા થાય. આખા સમજવા જેવું છે મિત્રો, આ બંનેની કિંમત એ કેટલો, તો એફ ઇઝ ઇક્વલ ટુ ઈટા થઈ જશે. આ એક એટલે કોણ છે, આ પ્રવણતા ગુણાંક. પ્રવણતા ગુણાંક, પ્રવણતા જે આપણો ગુણોત્તર મેળવ્યો, પ્રવણતા, વેગ પ્રવણતા, એની કિંમત એક લઈએ, સાથે સાથે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ તરીકે લઈ લઈએ, તો લાગતું બળ એ સ્નિગ્ધતા ગુણાંક બને છે અને લખી શકાય. હવે એના ઉપરથી આપણે જો ઈટાનો એકમ મેળવવો હોય, મતલબ સ્નિગ્ધતા ગુણાંકનો એકમ, તો સ્નિગ્ધતા ગુણાંકને કરતા બનાવો તો ઈટા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ ઇન્ટુ ડીઝેડ અપોન ડીયુ લખી શકાય. હવે આમાં આપણે એકમ મૂકીએ, આમાં ટૂંકમાં ઈટાને કરતા કરેલો છે મિત્રો. હવે એફ એટલે બળ, બળનો એકમ તમે જાણો છો ન્યૂટન છે, એ અહીંયા ક્ષેત્રફળના અર્થમાં છે, તો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર લખી શકશો. ડીઝેડ બે અંતર છે તો અંતરનો એકમ મીટર લખવાનો થાય. ડીયુ એ વેગ છે તો વેગનો એકમ મીટર પર સેકન્ડ લખી શકાય. હવે જો તમે આનું સાદું રૂપ આપશો તો અહીંયા મીટર મીટર ઉડી જશે તો ન્યૂ અને સેકન્ડ ઉપર જશે તો ન્યૂટન સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર એમ કહી શકાય, અથવા ન્યૂટન સેકન્ડ પ્રતિ ચોરસ મીટર બોલો અથવા મીટર સ્ક્વેર બોલો, સરખું છે. અને તમે જાણો પણ છો વિદ્યાર્થી મિત્રો કે ન્યૂટન પર મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે એકમ ક્ષેત્રફળ પર લંબરૂપે લાગતું બળ, એને આપણે શું કહેતા હતા, દબાણ. મતલબ આ તો દબાણ બની ગયું ન્યૂટન પર મીટર સ્ક્વેર, એટલે દબાણનો એકમ તો લાગશે પાસ્કલ, એટલે આની જગ્યાએ પાસ્કલ લખીએ તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ પણ લખી શકાય. એટલે અહીંયા તમે જોઈ શકો છો સ્નિગ્ધતા ગુણાંકનો એકમ કોઈ એમ પણ લખે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, ન્યૂટન સેકન્ડ પ્રતિ ચોરસ મીટર અથવા પાસ્કલ સેકન્ડ, બધું જ લખી શકાય, બધા જ એકમ સાચા છે. એકમને એકબીજામાં રૂપાંતરિત કરવાનો આપણને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે ન્યૂટન પર મીટર સ્ક્વેર તમે ધ્યાનથી વિચારશો તો દબાણની જ વ્યાખ્યા થઈ ગઈ, એકમ ક્ષેત્રફળ પર લંબરૂપે લાગતું બળ ને દબાણ કહે છે, તો દબાણનો એકમ બની ગયો.
જેને આપણે પાસ્કલ કહીશું, પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, હવે ફરીથી ઈટાના એકમને હજુ પણ આપણે બીજા ગુણકમાં લઈ જવું હોય તો પણ લઈ જઈ શકીએ. હાલ આપણે જે મેળવ્યું ન્યૂટન સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર ઈટાનો એકમ, હવે ન્યૂટને કોનો એકમ છે પાછો, તો ન્યૂટને બળનો એકમ છે, બળ F બરાબર MA, M એટલે દળ, દળનો એકમ કિલોગ્રામ, A એટલે પ્રવેગ, પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે ન્યૂટનની જગ્યાએ આવો પણ લખી શકાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સાથે સેકન્ડ તો છે મીટર સ્ક્વેર પણ છે. જો આનું સાદું રૂપ આપશો તો એકમ કેવો બનશે, એક સેકન્ડ ઉડી જશે અહીંયાથી એક મીટર ઉડી જશે, તો કિલોગ્રામ મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થશે. આ બધા જ એકમો પુસ્તકની અંદર ડાયરેક્ટ લખેલા છે મિત્રો, એટલે તમને મનમાં પ્રશ્ન થાય કે આ બધા ગોખવાના છે, કોઈ કશું ક્યારે ગોખવાનું હતું નથી, સમજી અને તૈયારી કરો, અથવા સમજીને જો મેળવો તમે પૂર્વજ્ઞાન આધારે, તો એ જે આપેલું હોય એ આપણે પ્રાપ્ત કરી શકીએ, મેળવી શકીએ, અને એના ઉપરથી મેળવીને જ આપણે સમજવાનું હોય છે. કંઈક ગોખવાનું હતું નથી, માટે તમે ઇન્ટરનો આ એકમ પણ સાચો છે, એના ઉપરથી કંઈ આવો એકમ લખો તો એ પણ સાચો જ કહી શકાય, કારણ કે અહીંયા તમે ન્યૂટનની જગ્યાએ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર લખ્યો, એ પણ ગોખવાનું નથી, કારણ કે ન્યૂટને બળનો એકમ છે, આપણે જાણીએ છીએ બળ F બરાબર MA, M એટલે કિલોગ્રામ, A એટલે પ્રવેગ, મીટર પર સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ અપોન મીટર સ્ક્વેર, સાદું રૂપ આપ્યું કિલોગ્રામ મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. હવે જો આને CGS પદ્ધતિમાં લઈ જઈએ, તો MKS મોટી પદ્ધતિ છે, CGS નાની પદ્ધતિ છે, તો CGS પદ્ધતિમાં સ્નિગ્ધતા ગુણાંક ઈટાનો એકમ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યો છે, જે વૈજ્ઞાનિકના નામ ઉપરથી નક્કી કરેલો છે. તો આપણે કહી શકીએ કે 1 પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ બરાબર, આ એકમને તમે નાનો બનાવી દો, કિલોગ્રામ થી નાનો ગ્રામ થાય, મીટર થી નાનો સેન્ટીમીટર, સેકન્ડ તો બરાબર છે, માટે ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, એને આપણે 1 પોઈન્ટ કહી શકીએ. તો સ્નિગ્ધતા ગુણાંકનો CGS પદ્ધતિમાં એકમ કયો, પોઈન્ટ, અને 1 પોઈન્ટ બરાબર શું લખી શકાય, 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એમ લખી શકાય. કિલોગ્રામ પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ મોટો એકમ હતો, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એ નાનો એકમ થયો. બંને એકમ વચ્ચેની સામ્યતા શું છે, તો તમે અહીંયા બંને એકમ વચ્ચેની સામ્યતા જોશો, તો 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁻¹ કિલોગ્રામ પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ થાય, જે તમે ગણતરીથી પણ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે ગણતરી કરી શકાય, તો તમે આની અંદર કિંમત મૂકો, ગ્રામના કિલોગ્રામ કરશો, 10⁻³ મૂકશો, સેન્ટીમીટર છેદમાં હશે, સેન્ટીમીટરના મીટર કરવા 10⁻², મૂકશો 10⁻², ઉપર જાય -3 +2 થઈ જાય, એટલે -1 આપણને જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, એ તમે જાતે મેળવશો એટલો સો પ્રયત્ન કરજો, ખ્યાલ આવશે. ફરીથી હિંટ આપી દઉં, ગ્રામ છે, ગ્રામની જગ્યાએ કિલોગ્રામ બનાવવા હોય તો શું લખી શકાય, 10⁻³ કિલોગ્રામ, સેન્ટીમીટર નીચે હશે છેદમાં. ચલો મેળવી લઈએ તો તમને પણ ખ્યાલ આવી જાય, 1 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, ચલો ગ્રામની જગ્યાએ શું લખી શકાય, 10⁻³ કિલોગ્રામ, 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ, સેન્ટીમીટર છેદમાં છે મિત્રો, આ સેન્ટીમીટર ઇન્વર્સ જે છે એને હું આને આમ પણ લખી શક્યો હોત, અહીંયા સેન્ટીમીટર, સેકન્ડ ઇન્વર્સ જે છે એને છેદમાં સેકન્ડ આમ પણ લખીએ, વાત એક જ હતી. ચલો સેન્ટીમીટરના મીટર કરવા હોય તો શું થાય, 10⁻²⁺ મીટર લખી શકાય, સેકન્ડ એમને એમ લેવા દો, હવે 10⁻²⁺ ઉપર લઈ જશો તો +2 થઈ જશે, +2 -1 તો -1, 10⁻²⁹ કિલોગ્રામ મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો તમે અહીંયા જોઈ શકો છો, 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁻²⁹ કિલોગ્રામ પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ જે અહીંયા લખેલું છે, એટલે આમ તમે આને મેળવી પણ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ એકમોની આપણે સમજણ મેળવી, કોના એકમો, સ્નિગ્ધતા ગુણાંકના એકમો, બરાબર છે. આગળ વધીએ, સ્નિગ્ધતાનું બળ, જો સ્નિગ્ધતા વધુ હોય તો શું થાય, હાલે વાત કરીએ સ્નિગ્ધતા શું છે, બે સ્તરો વચ્ચેનું અવરોધક બળ છે એક પ્રકારે, એટલે જેટલો અવરોધ વધુ હશે તેટલું સરળતાથી વહન નહીં થઈ શકે, એટલે સ્નિગ્ધતા વધુ હોય તો પ્રવાહીનું જે વહન છે એ વહન ધીમું હોય, માટે એમ કહી શકીએ કે કોઈ પ્રવાહી ધીમે ધીમે વહન પામે છે, નીચે તેલ દોડાય તો તેલ ધીમે 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 વહન પામે છે, પાણી દોડાય તો વધુ ઝડપથી વહન પામે છે, તો એનો મતલબ તેલની સ્નિગ્ધતા વધુ છે પાણી કરતા, તેલ કરતા કદાચ દિવેલની સ્નિગ્ધતા વધુ છે. તો આમ તમે સ્નિગ્ધતા વિશે માહિતગાર અનુભવી થઈ શકો છો, જાણી શકો છો, આપણા અનુભવ સાથે સરખાવી શકીએ છીએ. તો સ્નિગ્ધતા વધુ તો વહન ધીમું સમજી શકાય છે,
હવે ગરમ કરીએ તો શું થાય પ્રવાહીને? તમે જાણો છો જેમ પ્રવાહીને ગરમ કરશો અણુઓની ગતિ ઉર્જામાં વધારો થશે, અણુઓની ગતિ ઉર્જા વધશે તેમ આંતર આણ્વીય આકર્ષણ ઘટશે, અણુઓ દૂર જશે અને આંતર આણ્વીય આકર્ષણ ઘટશે તો બે જે સ્તરો એકબીજા સાથે જકડાઈ રહેતા હતા એનું આકર્ષણ ઓછું થશે, સરળતાથી વહન થશે, સરળતાથી વહન થશે માટે સ્નિગ્ધતા ઘટી એમ કહી શકાય. તો ગરમ કરવાથી સ્નિગ્ધતા ઘટે છે, વહન સરળતાથી થાય છે, બરાબર ને? માટે જ તો આપણે ઘરે પણ પ્રયોગ કરીએ છીએ, દિવેલની મદદથી જ્યારે ઘઉંને મોતા હોઈએ ત્યારે પેલા દિવેલને ગરમ કરીએ છીએ. શા માટે દિવેલને ગરમ કરીએ? એનું સરળતાથી વહન થાય, સાદી ભાષામાં શું બોલીએ છીએ, પાતળું થાય દિવેલ, મિત્રો પાતળું થાય એટલે એનું વહન સરળતાથી થાય, વહન સરળતાથી થાય તો વધુ ઘઉંની અંદર એને પ્રસારી શકાય, વધુ ઘઉંને મોઈ શકાય. ખ્યાલ આવે છે મિત્રો? તો આમ ગરમ કરવાથી સ્નિગ્ધતા ઘટે છે અને પ્રવાહીનું વહન સરળતાથી થાય છે. તો આપણે અહીંયા ત્રીજો લાક્ષણિક ગુણધર્મ ભણ્યા આપણે પ્રવાહીનો. આમ પ્રવાહીના ત્રણેક ગુણધર્મોની અહીંયા ચર્ચા કરવામાં આવી, જે ભૌતિક ગુણધર્મો કહી શકાય. સૌથી પહેલા પૃષ્ઠતાણ વિશે આપણે માહિતી મેળવી, પૃષ્ઠતાણ સમજી શક્યા ખૂબ સારી રીતે, પૃષ્ઠતાણ શું હતું એના પહેલાં બાષ્પ દબાણ વિશે માહિતી મેળવી, એટલે પ્રવાહીનું બાષ્પ દબાણ, પ્રવાહીનું પૃષ્ઠતાણ અને પ્રવાહીની સ્નિગ્ધતા, ત્રણેક લાક્ષણિક ગુણધર્મોનો અભ્યાસ સાથે આ ચેપ્ટર સ્ટેટ ઓફ મેટર્સ જેમાં આપણે બે સ્ટેટ્સ વિશેનો અભ્યાસ કર્યો છે, એક લિક્વિડ સ્ટેટ અને બીજું ગેસીય સ્ટેટ. ગેસ સ્ટેટમાં જે સૌથી પહેલાં માહિતી મેળવી, કેટલાક નિયમો વિશે માહિતગાર થયા, એના પછી લિક્વિડ સ્ટેટની માહિતી મેળવી, એના લાક્ષણિકતાઓ એના ગુણધર્મો એની અહીંયા માહિતી મેળવી, એની સાથે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. એક અવસ્થા વિશે ભણવાનું વિદ્યાર્થી મિત્રો બાકી રહ્યું, જેને આપણે સોલિડ સ્ટેટ કહીએ છીએ. તો સોલિડ સ્ટેટ વિશેની માહિતી ધોરણ 12ની અંદર આપણે પ્રથમ ચેપ્ટરમાં મેળવીશું અને એના કેટલાક ગુણધર્મોથી અને કેટલાક દાખલાઓથી માહિતગાર થઈશું. અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે. બધા વિદ્યાર્થીઓ સારી રીતે જેટલા અહીંયા પોઈન્ટ ચલાવ્યા છે એ નોટની અંદર લખતા રહેશો, નોટ બનાવતા રહેશો અને આગળ વધશો, જ્યારે કહેવામાં આવે ત્યારે ગૃહ કાર્ય મોકલવાનું થશે. ઓકે.